ધોરાજીમાં અતિવૃષ્ટિની સહાય બાબતે ધોરાજી શહેર તાલુકાનો સમાવેશ કરવા તેમજ સમયસર વીજ પુરવઠો આપવા બાબતે શહેરના રાજમાર્ગો પર આક્રોશ રેલી યોજવામાં આવી હતી અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદન પત્ર પણ ખેડૂતો દ્વારા પાઠવવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં થોડા સમય પહેલા પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ બાબતે અતિવૃષ્ટિની સહાય રાજ્ય સરકારે જાહેર કરી છે, જ્યારે આ જાહેરાતમાં ધોરાજી તાલુકાના 30 ગામોમાંથી ફક્ત 4 ગામોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ધોરાજી શહેરના અને તાલુકાના ઘણા ખરા ગામો અને શહેરી વિસ્તારના ખેડૂતો પણ આ રાહત પેકેજમાંથી બાકાત રહી ગયા છે, ત્યારે આ બાબતે ખેડૂતો સરકારના રાહત પેકેજથી નારાજ જોવા મળી રહ્યા છે। આવી નારાજગીને લઈને અતિવૃષ્ટિમાં આખાય ધોરાજી તાલુકાના 30 ગામોના ખેડૂતોના ઉભા પાકને ભયંકર નુકસાન પહોંચ્યું છે। તેમ છતાં તંત્ર દ્વારા આ પંથકમાં જાણે યોગ્ય સર્વે કરવામાં જ ન આવ્યું હોય, જેથી ધોરાજી શહેરના અને ગ્રામ્યમાં પેકેજમાં સમાવેશ કરવામાં નથી આવ્યો, ત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અને રોષ સાથે ધારાસભ્ય લલિત વસોયાના કાર્યાલય ખાતેથી પ્રાંત અધિકારીની કચેરી સુધી આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી સહાયની માંગ પણ કરી હતી। ધોરાજી તાલુકો અને ધોરાજી શહેરના ખેડૂતોને આજરોજ જે આવેદનપત્ર આપ્યું છે એમાં ખાસ કરીને ખેડૂતોને જે પાછતરા વરસાદને કારણે ઉભા પાકની અંદર જે નુકસાની ગઈ, ખેડૂતના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે જ્યારે સરકાર દ્વારા સર્વે કરવાની વાત કરી પરંતુ એ સર્વે કોઈ ખેડૂતના ખેતરે જઈ નહીં પરંતુ ઓફિસોમાં બેસીને સર્વે કરવામાં આવ્યો છે। ધોરાજી તાલુકાના માત્ર 4 ગામોનો જ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને જે નુકસાની ગઈ છે ખરા અર્થમાં એ નુકસાનીનું વળતર મળે તેમ નથી, જેથી આજરોજ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ખેડૂતોની જે પાકનું નુકસાન છે એ પાકનું રીસર્વે કરવામાં આવે તેવી અમારી માગણી છે। અને ખેડૂતોને છેલ્લા 10 દિવસથી વીજળીની અંદર જે સમસ્યા થાય છે એ સમસ્યા દૂર કરવામાં આવે, ખેડૂતોને સમયસર પાવર આપવામાં આવે એવી અમારી માગણી છે। આની સાથે સાથે હાલમાં ખેતીવાડીમાં કપાસ, એરંડા, તુવેર જેવા પાકોને પિયત આપવાની તાકીદે જરૂરિયાત છે અને કુવામાં બોરમાં પાણી તો છે, છતાં ખેડૂતો વીજળીના અભાવને કારણે ઉભા પાકને પાણી આપી નથી શકતા, જેથી ઉભા પાકો પણ હવે સુકાવા લાગ્યા છે, ત્યારે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ પણ આ તકે કરવામાં આવી રહી છે। ધોરાજી ખાતે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાકને પારાવાર નુકસાન ગયું છે, નદી કાંઠાની જમીનો ધોવાણી છે, જે સર્વે કરવામાં આવ્યો એ સર્વેની અંદર ધોરાજી તાલુકાના 30 ગામમાંથી ફક્ત 4 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખેડૂતોની માગણી છે કે ફરીથી રીસર્વે કરવામાં આવે અને જે ખેડૂતોને ખરેખર નુકસાની ગઈ છે એ ખેડૂતોને વળતર આપવામાં આવે। સર્વે કરવાવાળી ટીમે આખાએ ધોરાજી તાલુકાની અંદર ઓફિસોમાં બેસી, પંચાયતમાં બેસી અને સર્વે કર્યો છે, એના આધારે ખેડૂતોને આ તકલીફનો સામનો કરવો પડે છે। અને આ ઉપરાંત છેલ્લા 10 દિવસથી સતત વીજળીના ધાંધિયા PGVCL દ્વારા કરવામાં આવે છે, ખેડૂતોને કૂવામાં બોરમાં પાણી હોવા છતાં પણ કપાસ, એરંડા જેવા જે પાકો છે પાકો સુકાઈ રહ્યા છે। 24 કલાકમાંથી ફક્ત કલાક કે 2 કલાક જેટલી લાઇટ આપવામાં આવે છે આ વીજળીના ધાંધિયા બંધ કરવા અને ખેડૂતોના જે નુકસાની ગઈ છે એનો રીસર્વેની માગણી સાથે આજે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આવતીકાલે ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ખેડૂતોના પ્રતિનિધિઓ, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના કૃષિમંત્રી અને ઉર્જામંત્રીને મળીને જે કાંઈ અગવડતાઓ ખેડૂતોને છે એની રજૂઆતો કરવાના છે। અલ્પેશ ત્રિવેદી, D9 ન્યૂઝ, ધોરાજી। અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।